વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર ટુ ના પાર્ટ ટુમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે આપણો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં નેક્સ્ટ પોઈન્ટ છે ધ ધ્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપર તરફ ખેંચવો એને કહેવાય ક્રાઉન પુલ આમ ક્રાઉન એટલે શું થાય તાજ કહી આપણે તાજ અહીં તાજની કલ્પનાથી કરવાની આપણે કોઈ માથામાં તાજ ના પહેરાવ્યું હોય સમ્રાટને ને એનો મતલબ ક્રાઉન થાય અહીંયા એ મતલબ નથી અહીંયા ક્રાઉનપુલ મતલબ આપણે શ્વાસ જે હોય ને ઉપર તરફ માથા તરફ ખેંચવો એવી વાત છે કાંઈક વેન વી બ્રીથ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન એલાઉ ધ સેરેબ્રોસ્પાઈનલ ફ્લુડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ જો બાળકો વાક્ય ભલે મોટું લાગે પણ એમાં વચ્ચે વચ્ચે શબ્દો લેખાશ ને આપણે એટલે મોટું લાગશે આપણે પણ હવે આપણે પેલા એને એમાં જે અઘરા અઘરા શબ્દો છે એ ખાસ તમે પહેલાં સમજી લો જો પેલું છે બ્રિધ બ્રીથ આપણે આની પેલા આવી ગયું શ્વાસ લેવો ફરી વાત કરી યાદ દેવડેથી તમને જો ખાલી બ્રીથ હોય ને તો એ શ્વાસ થાય પણ બ્રિધ હોય તો શ્વાસ લેવો પછી માઇક્રોસ્કોપિક એટલે થોડુંક પછી શબ્દ આવ્યો ક્રેનિયલ ક્રેનિયલ મતલબ થાય ખોપડીને ખોપડીને ક્રેનિયલ બોન્સ મતલબ પછી સેરેબ્રો થાયુડ આ શબ્દ ભેગો કરવો પડે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુડ મતલબ થાય કે આપણે જે મગજ તથા કરોડ હોય ને એની એને એમાં થતો એક સ્ત્રાવ આપણે જે આમ ગુજરાતી ભાષામાં સાવ વાત કરું તો આપણું મગજ છે ને એની વચ્ચે કન્ટિન્યુ સ્ત્રાવ ઝરતા હોય આ એના માટે શબ્દ છે આ હવે ગુજ અને બીજો શબ્દ આવ્યો બે સ્પાઇનલ કોલમ એટલે આવું બેકબોન એટલે કરોડ રજૂ અને પછી એવો સ્કલ સ્કલ મતલબ થાય ખોપડી હવે તો મતલબ શું થયો આખા ફકરા જુઓ કે જ્યારે આપણે શ્વાસ લેતા હોય ને ત્યારે આપણી ખોપડીમાં છે ને એવી થોડીક હલચલ થતી હોય અંદર ખોપડીમાં શ્વાસ લેતા આપણને માઇક્રોસ્કોપિક હોય સાવ આમ જોઈ ન શકીએ આપણે ફિલ પણ આ કરીએ આપણે એને થાય શુંને પરિણામે કે કરોડરજ્જુ અને ખોપડીના મગજમાં જે મતલબ જે સ્ત્રાવ છૂટો પડતો હોય ને એ સ્ત્રાવ છે ને એકદમ ફ્રીલી રહે તમે શ્વાસ લ્યો મતલબ ઓક્સિજન અંદર તો એ સ્ત્રાવ છે ને એ એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરે જેમ તમે શ્વાસ ઓછા લ્યો એમ એ સ્ત્રાવમાં મુમેન્ટ ઓછી રહે વેન ટેન્ટ્સ ડબજીજ વાત આવે છે આપણે કહી રહી કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ઓર અપસેટ અપસેટ હોઈએ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી અથવા તો પૂરતા પ્રમાણમાં આપણે શ્વાસ ઊંડા ઊંડા ન લઈએ ધીસ કેન રિઝલ્ટ ઇન આનું પરિણામ શું આવી શકે છે તો બોન્સ ઇન ધ સ્કલ મતલબ જે ખોપડીમાં જે હાડકા હોય ને બીકમિંગ સ્લાઇટલી સ્ટક શું થાય એ જરાક અમતા ચોટી જાય સો ધેટ જેથી કરીને ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી હવે હાડકાં ચોંટી જાય ખોપડીના નહીં શું હતું એની અંદર સ્ત્રાવ જરતો તો તમે શ્વાસ ના લીધા ઓક્સિજન ન પહોંચો પણ એમાં હાડકાનું શું થયું હાડકા ચોંટી ગયા અને જે સર્ક્યુલેશન થવું જોઈએ એ સર્ક્યુલેશન બરાબર થતું નથી હવે એને પરિણામે શું થાય છે એ જુઓ હવે

કે તણાવને કારણે થતો પેટનો દુખાવો હોય એ પણ દૂર થાય એઝ વેલ એઝ ઉપરાંત હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી આના ઉપરાંત તમે એકદમ ક્લિયરલી તમે થિંકિંગ પણ કરી શકો છો જ્યારે ઓવર થિંકિંગમાં આપણે આવી ગયા હોય ને કંઈ સ્પષ્ટપણે વિચારી શકતા ના હોય ત્યારે આ પ્રકારની એક્સરસાઇઝ કરવાની તો આપણા વિચારો પણ ક્લિયર થઈ જાય હવે આ એક્સરસાઇઝ કરવાની છે કેમ જુઓ હવે પ્લેસ પ્લેસ મતલબ થાય પુટ એટલે કે મૂકવું પ્લેસ એટલે પુટ મૂકવું બોથ યોર હેન્ડ્સ વિથ યોર યોર હેડ તમારું જે માથું હોય ટોપ ઓફ યોર હેડ એમાં શું કરવું તમારે તમારા હાથને મૂકવી રીતે લાઈક કોમ્સ આપણે દાંત્યો કેમ હોય દાંત્યાની જેમ તમારે તમારી આંગળીઓને તમારા માથા ઉપર મૂકવાની સો દેટ જેથી કરીને યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ તમારી નાની નાની આંગળીઓ હોય એ શું થાય ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ કે આપણી આગળનો ભાગ હોય જેને કોર આપણે તો છે આંગળીઓ અડે ને તે રીતે આપણે દાંતિઓ કેમ ફેરવતા હોય એમ તમારે આપણી આંગળીઓને ત્યાં ઉપર રાખવાની આ તમે પ્રેક્ટિકલ કરજો બહુ મજા આવશે ફરી કહી દઉં ટૂંકમાં કે તમારે તમારી આંગળીઓને તમારે તમારા માથા ઉપર દાંતીઓ જેમ કેમ કામ કરતો હોય એની જેમ તમારે અહીંયા ગોઠવવાની આપણા વાળની કોરને અડે તે રીતે પછી શું કરવાનું જુઓ ફર્મલી એટલે કે જોશથી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ્પ શું કરવું તમારે તમારે જે જોશથી તમારી આંગળીઓને દબાવવાની ક્યાં સ્કેલ્પ એટલે આપણું જે આમ તો માથાનો ઉપરનો ભાગી કે એની વાત છે જો અહીંયા સ્કીન ઓન ટોપ ઓફ ધ હેડ માથું અને કપાળ એની વચ્ચેનો ભાગ થાય આમ જોવો ને તો સ્કેલ્પ એટલે તો તમારે આંગળીઓ જોશથી દબાવવાની એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઈન અને તમારી જે વચ્ચેથી આંગળીઓને ખેંચવાની હવે મતલબ એક હાથની આંગળી આ બાજુ જાય અને બીજા હાથની આંગળી બીજી બાજુ જાય એ રીતના કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ મતલબ તમે મધ્ય ભાગમાંથી તમારી આંગળી કેમ મધ્ય ભાગમાં રાખી હોય પછી માથું ઓળાવવાનું ટૂંકમાં કહીને તો બે હાથેથી આંગળીથી માથું ઓળાવવાનું થાય તમારે આથી તમારો આ ક્રાઉન પુલ એક્સરસાઇઝનો આપણો પહેલો પોઈન્ટ પછી નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ પછી હવે શું કરવું તમારે તમારા હાથને મૂકવાનું ક્યાં ઇન ધ સેમ વે એ જ રીતે ક્યાં હાયર અપ ઓન ધ મિડલાઇન ઓફ ધ હેડ હવે થોડુંક તમારે ઊંચું જવાનું એનાથી બરાબર એન્ડ રિપીટ ધ પ્રોસીઝર પછી આ જે પ્રોસીઝર કઈ રીતે આપણે મતલબ જો પેલા પેલા ભાગમાં ક્યાં આપણે હાથ રાખ્યું હતું આપણે આપણે કપાળ કપાળ પૂરું થાય અને માથું શરૂ થાય ત્યાં પેલા રાખ્યું હતું આપણે પછી જરાક આપણે ઉપર ગયા આવે મધ્ય ભાગથી મધ્ય ભાગની આસપાસ ગયા બરાબર આપણે હવે અહીંયા પાછી આ સેમ પ્રોસીઝર તમારે રિપીટ કરવાની પછી શું કરવાનું જુઓ આવે નાઉ પ્લેસ હેન્ડ્સ ફરી પાછું પ્લેસ એટલે ફર્ધર બેક ઓન યોર હેડ હવે ક્યાં માથાના પાછળના ભાગમાં ધ ક્રાઉન કઈ તરફ આપણો પાછળનો ભાગ હોય ટુઆર્ડ્સ ધ ક્રાઉન મતલબ ક્રાઉનના ભાગમાં એન્ડ રિપીટ ધ પ્રોસીઝર હવે તમારા ટુઆર્ડસ ધ ક્રાઉન જોઈ લો ફરી એકવાર કે ફરી એકવાર તમારા હાથ નજીક લઈ જવાના માથાના પાછળના ભાગમાં અને ઓમ છે ટુવર્ડ્સ ધ ક્રાઉન થોડુંક ઉપરની તરફ રાખવાનું પાછું એન રિપીટ ધ પ્રોસીઝર પેલા આગળ પછી વચ્ચે પછી પાછળ માથા દાંત આપણે આંગળીથી જેમ તમારે માથું ઓરાવાનું થાય હવે આગળ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો મેન્ટલ ક્વિક ફિક્સિસ માનસિક સ્વસ્થતાના ઉપાયો જો પેલી ધ્યાનની વાત પૂરી કરીએ આપણે ઓક્સિજન હીટ કે પૂરી વાત પૂરી કરીએ આપણે ક્રાઉન પુલની વાત પૂરી કરી હવે જે પોઈન્ટ છે ને એ નાના નાના પોઈન્ટ છે બધા અહીં તમે ગમે ત્યારે એને એપ્લાય કરી શકશો જો પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ તમને ગમતું સંગીત ચડાવો અને તમારા રૂમમાં તમે ડાન્સ કરવા માંડો સ્ટ્રેસ બાળકો લાગશે થોડુંક વિચિત્ર પણ આવે મજા મોજ કરજો ક્યારેક જો એમાં ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ઇઝ ધ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન આ તમારા મગજમાં જમણો ભાગ હોય ને આ એને અસર કરશે એને કસરત પૂરી પાડશે આ એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન અને તમારું જે મગજ હોય ને તમારું મન હોય ને એને ફરીવાર એ સંતુલિત કરી દેશે તમે તણાવમાં આવી ગયા હોય મગજ કામ કરતો બંધ થઈ ગયું હોય આ એક્સરસાઇઝ કરવાની તો ફરી પાછું તમારું રીબેલેન્સ બ્રેન થઈ જશે નંબર ટુ ગેટ અ ફિશ ટેન્ક આપણે જે માછલી ધરતી હોય ને ફિશ ટેન્ક એને ફિશ ટેન્ક જ કહેવાય આમ તો માછલી ઘર કયો તો વાંધો નહીં પણ માછલી ઘર આખું નહીં એની એક ટેન્ક જ ખાલી એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી લેંગ્વિડલી મતલબ નિરાતે ફિશ ટેન્ક લઈ આવો એમાં નિરાતે તરતી માછલીઓને તમારે જોવા નહીં ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન એ માછલી તરતી હોય તમારે જોવાની અને એને કારણે તમારું માઇન્ડ છે ને એ એકદમ શાંત થશે નંબર થ્રી રાઈટ ડાઉન ઓલ યોર વરિસ તમારી જે કાંઈ ચિંતા હોય ને એને કાગળ પર લખી નાખવાની પછી પુટિંગ ધેમ અને પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ પછી શું કરવાનું એને કાગળમાં જેમ તમે લખીને કેમ કાઢી નાખ્યું એમ મનમાંથી પછી નીકળી જાય મનમાં જે ઘૂમતું હોય તકલીફ હોય ને આપણી એ કાગળમાં લખી નાખવાની લખી નાખી અને પછી મનમાંથી કાઢી નાખવાની નંબર ફોર આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક કુદરતી વાતાવરણમાં નીકળો અને વોકિંગ કરો કોન્સન્ટ્રેટ કોન્સન્ટ્રેટ કરવું મતલબ ધ્યાન એકાગ્ર કરવું ઓન વોટ ઇઝ રાઇટ નાવ અત્યારે શું સાચું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો રાધર ધેન ના કરતા કોના કરતા વોટ હેપન ટુમોરો આવતીકાલે શું થશે ને તેની ચિંતા કરવા કરતા અત્યારે સાચું અને સારું શું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો આપણે શું થાય હજી કાલ ટેસ્ટ હોય ધાર્યું કે તમારી હાલો કાલ અર્થશાસ્ત્રની ટેસ્ટ ઇકોનોમિક્સ ઇકોનોમિક્સની પછી એ અર્થશાસ્ત્રની ટેસ્ટની તમે અટાણે ચિંતા કરો હવે અત્યારે ચિંતા કરો મતલબ શું થાય અત્યારે જે કામ તમે કરતા હો ને એ તમારું બગડે એટલે આવતીકાલે શું થવાનું છે એની ચિંતા કરવાને બદલે અત્યારે સારું સાચું શું છે તેની ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો નેક્સ્ટ પોઈન્ટ સિંગ ઇન અ બાથ એન્ડ યુઝ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન થોડું લાગે વિચિત્ર કે નાતા નાતા તમારી શેમ્પૂની બોટલને માઇક એટલે માઇક્રોફોન કહેવાય આપણે માઇક કહી શેમ્પુની બોટલ માઇક બની જાય પછી તમારે ગાવાનું ચાલુ કરવાનું પણ ઘરના અમને કહીને જાજો કે હું ગાઈશ ચિંતા બહુ ના કરતા ને કઈ ચિંતા કરશે બોલે આ ક્યાં આ પોઈન્ટ તો બહુ મસ્ત છે બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ ટુ બી નોડી વાહ વાહ કે નો બડી ઇઝ પરફેક્ટ આ દુનિયામાં કોઈ પરફેક્ટ છે જ નહીં અને હુ વોન્ટ ટુ બી નો બડી અને નો થવા પણ કોણ ઈચ્છે છે આપણને ખબર જ છે કે આ દુનિયામાં કોઈ પરફેક્ટ છે જ નહીં તો આપણે ક્યાં પરફેક્ટ થાવું મતલબ મિસ્ટેક્સ આર ઓકે ભૂલ થાય ને તો થાય આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી બહુ સરસ છે જુઓ નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી કે કોઈ પરફેક્ટ નથી પરફેક્ટ થવું છે પણ કોને ભૂલ થવાની છે ભૂલ થઈ સાહજિક છે મિસ્ટેક્સ આર ઓકે મતલબ ભૂલ થાય તો બહુ પસ્તાવો નહીં કરવાનો એના ઉપર બહુ તમારે જાજુ વિચારવાનું નહીં ભલે જે ભૂલને સુધારવા થતું એ કર ના નહીં પણ કે લૂંટાઈ ગયું હોય ને બરબાદ થઈ ગયું હોય ને એમ એ ભૂલની પાછળ બહુ નહીં પડી જવાનું નેક્સ્ટ પોઈન્ટ ડિલીટ ધ ફ્રેઝ ફ્રેઝ એટલે શબ્દ સમૂહ વર્ડ હોય ને તો શબ્દ કહેવાય પહેલાં વર્ડ આવે પછી ફ્રેઝ આવે ને પછી સેન્ટેન્સ આવે તો ડિલીટ એટલે દૂર કરવું ધ ફ્રેઝ શબ્દ સમૂહ કયો આઈ કાન્ટ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું ને આપણે એ શબ્દ એવો જોયું ફ્રોમ યોર વોકેબ્યુલરી તમારા શબ્દ ભંડોળમાંથી આ કાંઠ શબ્દને દૂર કરી નાખો ઇટ ઇઝ અન કન્સ્ટ્રક્ટિવ આ શબ્દ છે ને એ જરાય રચનાત્મક છે જ નહીં હું કરી શકીશ નહીં મારાથી થાય નહીં અવરા અવરા પ્રશ્ન કેમ પાકા કરવા સાહેબ ખોટી વાત છે એ વિચારવાનું જ નહીં આવું વિચાર કરશો નહીં જરાય રચનાત્મક નથી એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ ઉલટાના જે કાંઈ સોલ્યુશન કદાચ મળવાના હતા ને એને પણ એ અવરોધશે મનમાં તમે વિચારી દીધું બરાબર ઓલું કદાચ શક્યતા હોય કદાચ કદાચ થઈ જાય પાકા પણ તમે અત્યારથી એવું કરી લો કે આ પાકા ના જ થાય એટલે પછી તો ના જ થાય એનામાં તમે થયો કે શક્યતાથી ને શક્યતા સોલ્યુશનની એ પણ પૂરી એટલે આઈ આઈકાન્ટ એવું આજ પછી તમે કોઈ બોલશો નહીં જો સારું ભણવું હોય ને તો નેક્સ્ટ રાઈટ વિથ યોર અધર હેન્ડ આ તો બહુ મસ્ત છે આ તો મેં ટ્રાય કરી કે રાઈટ અ ફ્યુ લાઈન્સ વિથ યોર અધર હેન્ડ મતલબ જો તમે જમણા લખતા હોય ને તો ડાબા ડાબાથે લખવાનું અને ડાબા ડાબાથે લખતા હોય તો જમણા તે લખવાનું અને મતલબ શું છે ધીસ રીબેલેન્સ ધ ટુ હેમ્પી સ્પીયર્સ ઓફ ધ બ્રેઇન આનો મતલબ શું છે ખબર કે આપણા મગજના છે ને બે ભાગ હોય બે અર્ધ ભાગ હોય મતલબ એને સંતુલિત કરી દઈએ તમારું માઇન્ડ છે ને એટલું થઈને બિઝી કે તમે બીજી બધી વસ્તુ જે નેગેટિવ વિચારતા વહી જાય અને પ્લસ આપણા મગજના બે ભાગ હોય ને એ એને પણ રીબેલેન્સ કરશે કરજો એક્ટિવિટી બહુ મજા આવશે આ લાસ્ટ પોઈન્ટ એક્સપેક્ટ ટુ બી લકી તમે ભાગ્યશાળી જ છો ને બસ એવી જ મનમાં કલ્પના કરો કે આપણા જેવું નસીબદાર કોઈ છે જ નહીં આ સરસ વિડીયો જોઈ શકીએ છીએ આપણે આપણી પાસે સરસ મોબાઈલ છે સરસ પુસ્તકો છે સરસ પેરેન્ટ્સ મળ્યા છે આપણને સરસ ટીચર મળ્યા છે આપણને તો આનાથી વિશે બીજું શું જોઈએ આપણને બધું છે આપણી પાસે આપણે ભાગ્યશાળી છીએ એવી કલ્પના કરો બસ મિત્રો અટલું જ રાખીએ આપણે અહીંયા આપણે યુનિટ નંબર થ્રી રીડ નંબર ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનો પાર્ટ ટુ પૂરો કરીએ છીએ આશા છે તમને પાઠ સમજાઈ ગયો હશે છતાં પણ કંઈ સમજાણું ના હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ તમારા વ્યૂ આપજો વંદે માતરમ ભારત માતા કી જય